नमस्कार न्यूज राउंडअप में आपनुं स्वागत छे। हूं छुं पंकज। सुरेन्द्रनगरना सायलाथी महत्वपूर्ण समाचार आवी रह्या छे। सायलामां धोधमार वरसाद पड़ी गयो छे। बे कलाकमां एक इंच जेटलो वरसाद वरस्यो। वरसादने कारणे रस्ताओ पर पाणी भराई गया छे। भारे पवन साथे वरसाद पड्यो छे। तो सुरेन्द्रनगरमां हाल वरसादना अहेवाल। सायला पंथकमां धोधमार वरसाद पड्यो छे। बे कलाकमां एक इंचथी पण वधु वरसाद पड्यो छे, जेना कारणे नीचाणवाळा विस्तारोमां पाणी भराई गया। भारे पवन फूंकायो अने त्यारबाद धोधमार वरसाद शुरू थई गयो। तो सुरेन्द्रनगरना सायला सिवायना केटलाक ग्रामीण विस्तारोमां पण धोधमार वरसादना अहेवाल छे। वात मेहसाणानी। मेहसाणा शहेरना वातावरणमां पण पलटो आव्यो। केटलाक विस्तारोमां वरसाद पड्यो। सांजे मेहसाणामां वरसादी माहोल छવાઈ ગયો। મહેસાણા શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। મહેસાણાવાસીઓ પણ ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ધીમી ધારે આજે વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। ખેડૂતો પણ ખુશખુશાલ છે। આ તરફ પાટણમાં પણ સતત બીજા દિવસે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો। જિલ્લાના અનેક ગામડાઓમાં વરસાદ થયો છે। સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી છે। વરસાદ આવતા દિવસ દરમિયાનના બફારાથી લોકોને રાહત મળી ગઈ। તો રાજકોટના ઉપલેટા અને ઉપરવાસમાં વરસાદને કારણે ઉપલેટાના મોજ ડેમમાં પાણીની આવક વધી છે। મોજ ડેમના બે દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે। ગઢાળાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ગઢાળાથી ખાખી જાડિયા, પાનેલી, ભાયાવદર અને ઉપલેટા તરફ જવાનો જે રસ્તો છે એ બંધ કરી દેવાયો છે। નદીના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી। વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ આશિષ ભાટિયાને રાજ્યના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ 3 મહિનાનું એક્સટેન્શન સમય આપવામાં આવ્યો હતો, જે આજે પૂર્ણ થતા નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી। આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી। આશિષ ભાટિયા 2016માં સુરતના પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। કડક અધિકારી તરીકેની છાપ છે। ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે। અમદાવાદમાં કમિશનર તરીકેની નિયુક્તિ હતી અને એ પહેલા તેઓ સીઆઈડી, ક્રાઇમ અને રેલવેના ડીજીપી હતા। આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે। રાજ્યના નવા ડીજીપી બન્યા છે આશિષ ભાટિયા અને આ અંગેની જાહેરાત આજે સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી। ત્યારે આશિષ ભાટિયા જે નવા ડીજીપી બન્યા છે, ત્યારે શિવાનંદ ઝાનું પણ આજે ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમનો સન્માન સમારોહ યોજાયો હતો, કારણ કે આજે એમનો છેલ્લો દિવસ હતો એમને ફરજનો। 1985ની બેચના અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી આશિષ ભાટિયાની રાજ્યના નવા ડીજીપી તરીકે નિમણૂક કરવા અંગેનો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજ રોજ નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આપણા રાજ્યના લો એન્ડ ઓર્ડર અને તમામ પ્રક્રિયામાં શ્રી આશિષ ભાટિયાજીના માધ્યમથી આપણે સમગ્ર પોલીસ તંત્રનું ઉચ્ચ પ્રકારનું સંચાલન કરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી, ગૃહ રાજ્યમંત્રી શ્રી અને મારા આદરણીય સાથીઓ દ્વારા સતત મળેલા સહકારને કારણે હું આ સપના પૂરું કરવામાં સફળ થયો છું। આજે સન્માન અને ગર્વની લાગણી સાથે પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થઈ રહ્યાનું સંતોષ અનુભવું છું તથા હું શ્રી આશિષ ભાટિયાને અને ગુજરાત પોલીસના દરેક સભ્યને તમામ સફળતા માટે શુભેચ્છા પાઠવું છું। પ્રાથમિકતામાં લો એન્ડ ઓર્ડર પ્રાથમિકતા રહેશે અને ક્રાઇમ કંટ્રોલ જે છે તે પ્રાથમિકતા રહેશે અને જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના ઉપર અભૂતપૂર્વ કંટ્રોલ તે પણ પ્રાથમિકતા રહેશે।
કોરોનાનો ખતરો હવે યુવાનો પર તોળાઈ રહ્યો છે. WHOએ કહ્યું છે કે હવે કોરોના સાથે જીવતા શીખી જાઓ, કોરોનાથી યુવાનોને પણ છે મોતનો ખતરો. હવે સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખો તો નહીં બચે એક પણ વ્યક્તિ. WHOએ દરેક વ્યક્તિને આપી છે ચેતવણી. વૃદ્ધ અને બાળકો બાદ હવે યુવાનોએ પણ રાખવું પડશે ધ્યાન. WHOએ કહ્યું કે જો યુવાનો કોરોનાનો શિકાર બનશે તો તેમના પર મોતનો ખતરો છે. WHOએ ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં સમય લાગવાનો છે, ત્યાં સુધી દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઈએ. જો યુવાનો એવું સમજી રહ્યા હોય કે તેમને આ વાયરસથી કોઈ અસર નહીં થાય કે ઓછો ખતરો છે, તો તેમને જણાવી દઈએ કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના છે. We have said it before and we will say it again. Young people are not invincible. Young people can be infected. Young people can die. And young people can transmit the virus to others. That's why young people must take the same precautions to protect themselves and protect others as everyone else. WHOએ લોકોને સાવચેત રહેવા કહ્યું છે. જીવન જીવવા માટે જરૂરી સાવચેતી અપનાવવાની જરૂર છે. દુનિયાભરના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાના નિયમોનું કડકપણે પાલન કરવું જોઈએ. WHOએ અમેરિકા, બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને કોલંબિયામાં કથળતી સ્થિતિ મામલે ચિંતા વ્યક્ત કરી. In many cases, this disease, while it may be mild or it may be moderate, it can affect many organs. And we just don't know what the long-term impacts of those infections will be. Why take the chance? Why take the risk? So play safe. Use your brain, use your mind. Don't take a risk that you cannot quantify. WHOએ યુવાનોને ટકોર કરી છે કે કોઈ પણ યુવાન એવું ના સમજે કે તેને કોરોનાની વધારે સમસ્યા નહીં થાય, પરંતુ આ કોરોના ઘાતક છે, ધ્યાન નહીં રાખો તો નહીં બચો. એપ્રિલમાં બ્રિટિશની એક તંબાકુ કંપનીએ દાવો કર્યો હતો કે તે કોરોનાની રસી બનાવી રહી છે. હવે આ કંપનીએ એવી જાહેરાત કરી છે કે તેઓએ રસીની શોધ કરી લીધી છે અને જેનું હવે હ્યુમન ટ્રાયલ કરાશે. સિગરેટ બનાવતી અમેરિકન ટોબેકો નામની આ કંપનીનું કહેવું છે કે તંબાકુના પાંદડામાંથી પ્રોટીન મેળવીને તેમણે કોરોના વિરોધી રસી વિકસાવી છે. લંડન સ્થિત બ્રિટિશ અમેરિકી ફર્મની આ કંપનીએ આ રસીના હ્યુમન ટ્રાયલના પરીક્ષણ માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને અરજી કરી છે. કંપનીનો દાવો છે કે તેઓને કોઈપણ ક્ષણે પરમિશન મળી જશે, ત્યારબાદ તે માનવ પરીક્ષણ શરૂ કરશે. કંપનીનું કહેવું છે કે પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં રસીના સારા પરિણામો મળ્યા છે, જેનાથી આશા છે કે આ રસી અત્યંત ઉપયોગી સાબિત થશે. વિશ્વમાં 150થી પણ વધુ રસી પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તાજેતરમાં આપેલી એક જાણકારી પ્રમાણે હાલ 24 રસીનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે, જો કે તેમાં સફળતાનો દર માત્ર 10% છે. જ્યારે તંબાકુમાંથી રસીની વાત પર પૂછવામાં આવ્યું ત્યારે WHOના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે તંબાકુમાંથી વેક્સિનની વાત થોડી વિચિત્ર લાગે છે. શક્ય છે કે તે સફળ પણ થઈ જાય, પરંતુ માનવ શરીરમાં તેની આડઅસરની શક્યતા નકારી ન શકાય, કારણ કે તંબાકુ માનવીઓ માટે જીવલેણ છે, જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. પેંગોંગમાં ચીન ફરી એકવાર પોતાની ચાલબાજી કરી રહ્યું છે. 14 જુલાઈની વાતચીત બાદ ચીન વધારાની બોટ અને સેનાની ટુકડી પેંગોંગ ઝીલ પર તૈનાત કરી રહ્યું હોવાનો ખુલાસો થયો. એક તરફ શાંતિ જળવાઈ રહે તે માટે LAC પર ભારત ચીન સાથે સતત સૈન્ય સ્તરની વાતચીતને આગળ વધારી રહ્યું છે. બીજી તરફ પેંગોંગમાં ચીનનો શાતિર ચહેરો ફરી એક વખત સામે આવ્યો છે. પેંગોંગમાં ચીની સેના સતત પોતાની સૈન્ય શક્તિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. પેંગોંગમાં ચીન પોતાની સેનામાં વધારો કરી રહી છે, સાથે જ વિવાદિત વિસ્તારમાં નવા કેમ્પ પણ બનાવી રહી છે, જેમાં ચીનની વધારાની સેનાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી રહી છે. સાથે જ પેંગોંગ સરોવરમાં સતત બોટની હલચલ જોવા મળી રહી છે. ચીનની નવી ચાલ સેટેલાઇટ તસવીરોમાં કેદ થઈ છે. બંને દેશોની સેના વાતચીત બાદ ગલવાન ઘાટી, પેટ્રોલિંગ પોઈન્ટ 15 અને હોટ સ્પ્રિંગ ગોગરા વિસ્તારમાંથી પીછેહટ કરી ચૂકી છે, પરંતુ પેંગોંગ તળાવ નજીક ફિંગર વિસ્તારમાં સૈન્ય ટુકડીઓ યથાસ્થિતિમાં છે. હોર્સ ટ્રેડિંગથી ડરી ગયેલા ગેહલોતે પોતાના મંત્રીમંડળને લઈને પહોંચી ગયા છે જેસલમેર. ગેહલોતે રાજસ્થાનમાં સરકાર તોડવાના ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા. રાજસ્થાનના રાજકીય ડ્રામાનો આજે શુક્રવારે 22મો દિવસ છે. આજે મુખ્યમંત્રી અશોક ગેહલોત જૂથના ધારાસભ્યો જયપુરની જેસલમેર જવા પ્લેનમાં રવાના થઈ ગયા. તેઓ 19 દિવસથી આ હોટલમાં રોકાયા હતા. વિધાનસભા સત્ર શરૂ થાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે.
રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 14 ઓગસ્ટના વિધાનસભા સત્ર બોલાવ્યું છે. ગેહલોતે બળવાખોરો પર પ્રહાર કરતા કહ્યું કે જે રાતથી વિધાનસભા સત્રની તારીખ નક્કી થઈ તે રાતથી ધારાસભ્યોના ફોન આવવા લાગ્યા છે. હોર્સ ટ્રેડિંગ માટે ધારાસભ્યના રેટ વધી ગયા છે. પહેલા 10, 15 અને 25 કરોડ કિંમત હતી, હવે અનલિમિટેડ છે. मुकाबला करने के लिए आज जनता साथ दे रही है. राजस्थान के बच्चा बच्चा हर परिवार चिंतित है. બીજી તરફ આજે મુખ્યમંત્રી ફેયરમોન્ટ હોટલમાં ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી શકે છે. ભાજપે ગેહલોત સરકારને સવાલ પૂછ્યો છે. રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીશ પુનિયાએ ટ્વીટ કરીને કહ્યું કે જો કોંગ્રેસ સરકારને કોઈ ખતરો નથી તો ધારાસભ્યોને શા માટે કેદ કરવામાં આવ્યા છે. સચિન પાયલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યો સામે આવ્યા બાદ મુખ્યમંત્રી ગેહલોતે તેમના ધારાસભ્યોને 13 જુલાઈએ જયપુર પાસે ફેયરમેન્ટ હોટલમાં શિફ્ટ કરી દીધા હતા. મુખ્યમંત્રી, મંત્રી તેમજ ધારાસભ્યો તેમનું કામ હોટલમાંથી જ કરી રહ્યા છે. અયોધ્યા નગરીમાં શિલાન્યાસની થઈ રહી છે જોરદાર તૈયારીઓ. પેઇન્ટ માય સિટી અભિયાન અંતર્ગત નગરની દિવાલો પીળા રંગથી રંગાઈ, લોકોએ દિવાલ પર બનાવ્યા છે ભગવાન રામના ચિત્રો. અયોધ્યામાં 5 ઓગસ્ટે શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન થશે, જેની તડામાર તૈયારીઓ 1 અઠવાડિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. અયોધ્યાને જાણે કે પીળી ચાદર ઓઢાડી દેવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે પેઇન્ટ માય સિટી અભિયાન અંતર્ગત અયોધ્યાને પીળા રંગથી રંગવામાં આવી રહ્યું છે. અયોધ્યાની દિવાલો પર ભગવાન રામના ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. અયોધ્યાની ગલીઓ ગલીઓ હાલ તો ભગવાન રામના નામથી ગુંજી ઉઠી છે. દિવાલો પર ભગવાન રામ, ભાઈ લક્ષ્મણ અને સીતા માતાના ચિત્રોને કંડારવામાં આવી રહ્યા છે. દુકાનોને શણગારવામાં આવી રહી છે તો જાહેર માર્ગો પર સફાઈનું કામ શરૂ કરી દેવાયું છે. કેટલીક જગ્યાઓએ નિર્માણ અને સમારકામનું કામ ચાલી રહ્યું છે. અવધ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સની 70 વિદ્યાર્થિનીઓ પણ ડેકોરેશનમાં મદદ કરી રહી છે. हम सब आनंदित हैं और उस क्षण का इंतजार कर रहे हैं कि 5 तारीख को जब वो शुभ मुहूर्त में भूमि पूजन करेंगे. मुझे लगता है कि यही उल्लास का कारण है जिस कारण से हर कोई अयोध्या दर्शन करने के लिए आता है. આટલું જ નહીં, મંદિર પરિસરમાં જોરશોરથી પ્રસાદની પણ વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. ભગવાનને ભોગ ધરાવવા માટે 1,11,000 લાડવા બનાવવામાં આવ્યા છે. પીએમ મોદી અને મંદિરના પૂજારી મંદિરમાં લાડવાનો ભોગ ધરાવશે અને બાદમાં લાડુ દરેક સ્થાનિક મંદિરમાં આપવામાં આવશે, જેથી કરીને દરેક શ્રદ્ધાળુઓને પ્રસાદ મળી રહે. 1,11,000 લડ્ડુ બન રહા હૈ યહાં ભોગ કે લિયે, ભોગ ઓર વિતરણ કે લિયે. ભોગ કૈસે લગેગા? ભોગ અધ્યક્ષ मान नित गोपाल दास जी महाराज जी और माननीय प्रधानमंत्री जी मिलकर लगाएंगे. इन्हीं लड्डुओं का भोग लगेगा. हाँ, वो थाल में सज के जाएगा. अयोध्या शहर ने 7 ઝોન में वेची ने सुरक्षा दलों ने तैनात करवामा आव्या छे. प्रवेश मार्गो पर बैरिकेड लगावी तपास करवामा आवी रही छे. होटल धर्मशाला में रोकायेला लोगों की पूछपरछ कराई रही छे. ભૂમિપૂજન સ્થળ પર પહોંચવા માટે 2 રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીનું હેલિકોપ્ટર ભૂમિપૂજન સ્થળથી 1 કિલોમીટર દૂર ઉતરશે. આ રસ્તો સુપર સેફ્ટી ઝોન હશે, તેના પર SPGની નજર રહેશે. યુપીના બલરામપુર સાથે જોડાયેલ નેપાળની સીમા પર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. 5 ઓગસ્ટે અમેરિકાનું ટાઈમ સ્ક્વેર જય શ્રી રામના જયઘોષથી ગૂંજશે. રામની ભવ્ય તસવીરનું પ્રદર્શન કરવામાં આવશે. અમેરિકામાં ન્યૂયોર્કના જાણીતા ટાઈમ સ્ક્વેર પર 5 ઓગસ્ટે ભગવાન રામની ભવ્ય તસવીરનું પ્રદર્શન કરવામાં આવશે. રામ મંદિરના મોડલની 3D તસવીરો અને ભૂમિપૂજનની તસવીરો પણ દેખાડવામાં આવશે. અમેરિકા ભારતીય લોક મામલાઓની સમિતિના અધ્યક્ષ જગદીશ સેવાનીએ આ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે વિશાળ નેસ્ડેક સ્ક્રીન અને 17,000 વર્ગ ફૂટની રેપ અરાઉન્ડ LED ડિસ્પ્લે સ્ક્રીન લગાડવામાં આવી રહી છે. કાર્યક્રમમાં જય શ્રી રામનો જયઘોષ કરવામાં આવશે. ભારતીય સમુદાયના લોકો આ ખાસ ઉત્સવને ઉજવવા અને મીઠાઈઓ વહેંચવા માટે એકત્રિત થશે. આજે રાષ્ટ્રીય મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. વર્ષ 2019ના દિવસે આજના જ દિવસે મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયના કારણે મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી મળી, જેને લઈને લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિડીયો કોન્ફરન્સથી મુસ્લિમ મહિલાઓને સંબોધન કર્યું. પોતાની સરકારના આ ઐતિહાસિક નિર્ણયને 1 વર્ષ પૂર્ણ થવા પર મંત્રીઓએ મુસ્લિમ મહિલાઓને શુભકામનાઓ પાઠવી. વિડીયો કોન્ફરન્સમાં વારાણસી, લખનૌ, મુંબઈ જેવા શહેરોની મહિલાઓએ પોતાના અનુભવો વર્ણવ્યા અને મોદી સરકારનો આભાર માન્યો.
મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 1980ના દાયકામાં કોંગ્રેસ પાસે મુસ્લિમ મહિલાઓના પક્ષમાં નિર્ણય લઈ તેમના અધિકારોનું રક્ષણ કરવાની તક હતી, પરંતુ કોંગ્રેસને મુસ્લિમ બહેનો કરતાં પોતાની વોટ બેંકની વધુ ચિંતા હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ દાવો કર્યો કે પ્રધાનમંત્રી મોદીના આ સાહસિક નિર્ણયથી ટ્રિપલ તલાકના કિસ્સાઓ ઘટ્યા છે અને મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે. एक बहुत बड़ा सुधार और बेहतरीन उसका नतीजा हमारे सामने आया है. और इन एक सालों के अंदर अगर आप देखें तो बहुत बड़ी तादाद में ट्रिपल तलाक के जो केसेस हैं वो खत्म हुए हैं. उसमें तमाम सामाजिक संगठनों ने भी अच्छी भूमिका निभाई. छेल्ला एक वर्षमां आ प्रकारनी घटनाओमां 82% घटाड़ो थयानो दावो नकवीए कर्यो. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર પ્રહાર કરતા સવાલો કર્યા કે દુનિયાના 20થી વધુ ઇસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાક પર કાયદા બનેલા હતા તો ભારતમાં 70 વર્ષ શા માટે લાગ્યા? શું તેના માટે નરેન્દ્ર મોદીએ આવવું જરૂરી હતું? મોદી સરકારને કિયા હૈ ઓર હમ લોગો હક દિલાયા હૈ, હમારી સેલ્ફ રિસ્પેક્ટ બઢાયા હૈ, આજ હમારી બચ્ચીઓ કે ફ્યુચર કો સેફ કિયા હૈ. મહેસૂસ કરતી હૈ કે વો અબ સિક્યોર હૈ, સેફ હૈ. સબ બહોત લેડીઝ હૈ, સારી ખુશ હૈ. सब इस बात से सहमत है कि ये बहुत ही अच्छा काम हुआ है, क्योंकि जो महिलाएं परेशान रहती थी वो अब बहुत ज़्यादा खुश हैं. 2019માં 1 ઓગસ્ટે ભારત સરકારે ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતો કાયદો લાગુ કર્યો હતો, જેની કેન્દ્ર સરકાર તથા ભાજપ તરફથી દેશભરમાં ઉજવણી કરવામાં આવી. આગળ વધુ રાષ્ટ્રીય સમાચારો પર નજર કરીશું. હાલ સમય છે એક નાનકડા બ્રેક. વેલકમ બેક. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈ તપાસ તેજ બની ગઈ છે. સુશાંત આત્મહત્યા કેસમાં હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મની લોન્ડરિંગનો મુદ્દો ઉઠાવ્યો છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. બિહાર અને મહારાષ્ટ્ર સરકાર સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શોધવામાં અડગ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના પર સવાલ ઉભા કર્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી લખ્યું છે કે સુશાંત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ, પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. એટલું જ નહીં, દેવેન્દ્ર ફડણવીસે એ પણ કહ્યું છે કે વધારે નહીં તો ઈડી આ મામલામાં મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી શકે છે. તો બીજી બાજુ બિહાર સરકારે પણ સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. બિહાર સરકારના મંત્રી જયકુમાર સિંહનું કહેવું છે કે જો મુંબઈ પોલીસ પટના પોલીસને તપાસ કરવામાં સહયોગ આપતી હોય તો મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી નીતિશકુમાર સીબીઆઈ તપાસ માટે એક ડગલું આગળ વધારશે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરશે, અને જો ઉદ્ધવ ઠાકરે સીબીઆઈ તપાસ માટે તૈયાર હશે તો પીએમ મોદીને આ મામલે જાણ કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપૂત કેસ દિવસે ને દિવસે વધુ ગુંજવાતો જઈ રહ્યો છે. મુંબઈ પોલીસ બાદ બિહાર પોલીસ અને હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડીની એન્ટ્રી પણ થઈ ગઈ છે. ઈડીએ બિહાર પોલીસ પત્ર લખીને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નોંધાયેલ એફઆઈઆરની કોપી માંગી છે. એટલે હવે નક્કી છે કે કેસ પીએમએલએ અંતર્ગત નોંધાઈ શકે છે. BS4 વાહનોના રજીસ્ટ્રેશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટની આશંકા છે કે લોકડાઉન દરમિયાન જે સમય મર્યાદા વધારવામાં આવી ત્યારે વેચાણમાં કોઈ ને કોઈ ગેરરીતિ આચરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે BS4 વાહનોનું વાહન પોર્ટલ પર હાલ જે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તેના પર પ્રતિબંધ લગાડવાનો આદેશ આપ્યો. તમામ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને નિર્દેશ આપતા કહ્યું કે આગામી આદેશ સુધી BS4 વ્હીકલનું રજીસ્ટ્રેશન ન કરવામાં આવે. જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની બેન્ચે આ મામલે સોગંદનામું આપવા વધુ સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે BS4 વાહનોના વેચાણ અને રજીસ્ટ્રેશનને લઈને 31 માર્ચ 2020 સુધીની ડેડલાઇન નક્કી કરી હતી. જોકે 25 માર્ચથી દેશમાં લોકડાઉન લગાવાયું, આથી સમય મર્યાદા વધારવાની માંગ સાથે ડીલર્સની માંગ સ્વીકારતા સુપ્રીમ કોર્ટે 10 દિવસ છૂટ આપી હતી. આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકડાઉન ખુલ્યા બાદ ડીલર્સ BS4 વાહનોનું 10 દિવસ સુધી વેચાણ કરી શકશે, પરંતુ વેચાણ સ્ટોકના 10% જેટલી મર્યાદિત હોવી જોઈએ. જો કે વેચાણના માર્ચના આંકડા જોઈને સુપ્રીમ કોર્ટની આશંકા છે કે કોઈને કોઈ ગેરરીતિ થઈ છે, જેમાં સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ BS4 વાહનોનું વેચાણ થયાનું સામે આવ્યું, જેના પર કોર્ટે કહ્યું કે ડીલર્સ આ રીતે મૂર્ખ ન બનાવી શકે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.